ટેકના માધ્યમ દ્વારા આનંદ પ્રગટ કરીએ છીએ. આ માધ્યમ સાથે સંકળાયેલા આયોજકોના અને આપ સર્વના અમે આ નિમિત્તે ખૂબ ખૂબ આભારી છીએ. આપનો જો કોઈ પ્રશ્ન હશે આ નિમિત્તે તો એને અમે અત્યારે આવકારીએ છીએ. જો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે વચ્ચે જે કેટલીક બાબત જોવાની ચૂકી ગયા હતા ઝડપથી આપણે એક સ્લાઇડ્સ ઉપર નજર નાખી લઈશું તો આખા વ્યાખ્યાનનો સાર કે આ વ્યાખ્યાનની બાબતો આપણે જોઈ શકીશું. આપણે સર્વપ્રથમ નવલકથાની વ્યાખ્યાઓ જોઈ હતી ને ત્યારબાદ વિશેષતાઓ જોતા હતા. વિશેષતાઓમાં આપણે પહેલી વિશેષતા જોઈ હતી કે નવલકથા એ ગદ્યના માધ્યમ વડે લખાય છે. બીજી વિશેષતા છે કે નવલકથા પ્રમાણમાં દીર્ઘ કળા સ્વરૂપ છે. ત્રીજી બાબત છે કે નવલકથામાં કથા વાર્તા છે, જીવનની મૂળ છબી છે પણ તે કલ્પિત કથા વાર્તા રૂપે છે. અને ચોથી બાબત છે કે નવલકથામાં વાસ્તવિક જીવનનું ચિત્રણ કે આલેખન હોય છે. આ વિશેષતાઓ આપણે જોઈ ગયા અને ત્યારબાદ આપણે નવલકથાના ઘટક તત્વોની ચર્ચા કરી ગયા. તો જે વિદ્યાર્થીઓ છે એ નોંધી પણ શકે કે કયા છ ઘટક તત્વો વિશે આપણે વાત કરી. એક આપણે જોયું કથા વસ્તુ કે વસ્તુ સંકલના, બીજી બાબત આપણે જોઈ ચરિત્ર ચિત્રણ, ત્રીજી બાબત આપણે જોઈ ગયા વાતાવરણ અથવા પરિવેશ કે સ્થળ કાળનું વર્ણન, એ કેવું મહત્વ ધરાવે છે. ચોથી બાબત આપણે જોઈ કે નિરૂપણ રીતિ કથન કેન્દ્ર. પાંચમી બાબતમાં આપણે ભાષાની ચર્ચા કરી અને છઠ્ઠી બાબતમાં જીવન દર્શન કે દૃષ્ટિકોણ. જો કે અત્યારે સાહેબે વાત કરી એમ નવલકથામાં આ પ્રકારનો અભિગમ હોતો નથી, કોઈ જીવન દર્શન વ્યક્ત કરવા માટે જ નવલકથાઓ લખાતી હોય. તો આ રીતે આપણે નવલકથાના સ્વરૂપને સમજી શકીએ. અમે આશા રાખીએ છીએ કે અમારી આ ચર્ચામાંથી તમે આ નવલકથાના સ્વરૂપ વિશે કેટલીક બાબતો જાણી શક્યા હશો. બીજા ઘણા પુસ્તકો છે એ તમે વાંચી શકો સ્વરૂપ વિશેના. પ્રવીણ દરજીનું એક સરસ પુસ્તક છે નવલકથા સ્વરૂપ, ગ્રંથ નિર્માણ બોર્ડનું શ્રીશ પંચાલનું પણ એક પુસ્તક છે નવલકથા વિશેનું, અને બીજા પણ સ્વરૂપ અંગેના જે પુસ્તકો છે એમાં નવલકથાના સ્વરૂપ ની વાત આ બધી બાબતોમાંથી તમે જોઈ શકો. તો ફરીથી સાહેબે જેમ આભાર માનો એમ હું પણ આપ સર્વનો આભાર માનું છું અને શુભેચ્છાઓ તમને કે તમે આ કાર્યક્રમોનો લાભ લેતા રહો અને એમાંથી ઘણી બાબતો શીખતા રહો. આભાર.